જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વિષય છે કલરવ. કલરવ પાઠ્યપુસ્તકમાં આપણે પાના નંબર 48 ઉપર આપણે જોઈશું શબ્દ બનાવો. તો શબ્દ બનાવો, અહીંયા આપણને શબ્દ બનાવો છે એમાં આપણને રેખાઓ આપેલી છે. તો અહીંયા આપણને પહેલા ગોળ રાઉન્ડ છે એમાં વ આપેલો છે. તો વ છે તો વને એકમાત્ર વે. તો અહીંયા એરો કઈ બાજુ જાય છે? દ પાસે જાય છે. તો આપણે અહીંયા એક શબ્દ બનાવ્યો છે વે દ. તો હવે એ રીતના બીજો શબ્દ બનાવવાનો છે વે ર. તો અહીંયા આપણે લખીશું વે ર. ત્યાર પછી આવે છે વે ગ. તો અહીંયા લખીશું વે ગ. એ રીતના આપણે અહીંયા નીચે પણ શબ્દ બનાવવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા સે આપેલો છે, પછી વ આપેલો છે. તો અહીંયા શબ્દ બને છે સે વ. ત્યાર પછી આવે છે દે વ. તો અહીંયા આપણે બીજો શબ્દ લખીશું દે વ. ત્યાર પછી આવે છે વા વ. તો અહીંયા લખો વા વ. હવે પાના નંબર 49 ઉપર 11 જોડકા જોડો. આપણને અહીંયા સાધનો આપેલા છે અને કઈ રીતે એને સાફ સૂફ કરવાનું છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે એ અહીંયા આપેલું છે. તો સામે આપણે એને જોડવાનું છે. તો અહીંયા આપણને કચરો આપેલો છે. તો કચરો આપણે શેમાં નાખીશું? તો કચરા પેટીમાં. તો અહીંયા કચરા પેટી સાથે જોડેલું છે. તો હવે આપણે આ અહીંયા માટલું આપેલું છે. માટલું શેનો ઉપયોગ કરીએ? માટલાનો આપણે પાણી પીવા માટે, પાણી ભરવા માટે. એમાંથી આપણે પાણી શેના વડે લઈએ? તો ડોયા વડે. તો આપણે એને ડોયા સાથે જોડીશું. ત્યાર પછી ઘર આપેલું છે. તો આપણે ઘર સાફ સૂફ કરવા માટે શેનો ઉપયોગ કરીએ? તો સાવરણીનો. તો એને સાવરણી સાથે જોડીશું આ રીતે. પછી અહીંયા એક રોડ આપેલો છે. રોડની બાજુમાં કચરો પડેલો છે. તો એને સાફ કરવા માટે ઝાડુ લઈશું. તો અહીંયા ઝાડુ આપેલું છે. તો એને ક્યાં જોડીશું? ઝાડુ છે ને એની સાથે. હવે પાછળના પેજ ઉપર. પાછળના પેજમાં વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે ટપકા જોડો અને ચિત્ર બનાવો. અહીંયા આપણને 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આઠ ટપકા આપેલા છે. એમાંથી આપણે ચિત્ર બનાવવાનું છે. તો એક પછી કયું આવશે? એક પછી આવશે બે. તો આપણે બે સાથે જોડીશું. એકમાંથી બે થઈ ગયા. બે પછી આવશે ત્રણ. તો ત્રણ સાથે જોડો. ત્રણ. ત્રણ પછી આવશે ચાર. ચાર પછી આવશે પાંચ. અને પાંચ પછી છ. છ પછી આવશે સાત. સાત પછી આવશે આઠ. હવે આપણા બધા ટપકા જોડાઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, બધા ટપકા જોડી અને તમે જોયું તો શું બન્યું? સરસ મજાની હોળી. તો સરસ મજાની હોળી બની ગઈ ને. હવે પછી આપણે ગૃહ કાર્ય લખીશું. ગૃહ કાર્યમાં લખીશું પાના નંબર, વિષય છે આપણો ગૃહ કાર્ય, વિષય છે આપણો કલરવ. પાઠ્યપુસ્તક પાના નંબર 48 નોટમાં લખો અસ્તુ.